ધ્યાન રાખે છે ને, ધ્યાન રાખે છે. હા, પછી જમવાનું બરાબર આપે છે ને? હા, બધું બધું. એમને તમારે શુભેચ્છા કઈ કેવું હોય તો અને બે થી ત્રણ જલ્દી થાય એમ. જલ્દી છોકરો આવી જાય, ઘોડિયું બંધાય પાણીનું. બે વર્ષ થી તમે આવ્યા, ત્યાર પછી મને તો બહુ સારું લાગે છે. વૈશાલી ગયા પછી મને એટલું લાગતું હતું, તમે આવ્યા એટલે વૈશાલી ની ખૂબ પૂરી થઈ ગઈ. તમને ફાવે કે નહીં? તમારા આવ્યા પછી મિહિર માં પણ સુધારો આવી ગયો, અલગ હતો. તમે જેમ સંપીને રહ્યા એમ તમે લોકો પણ સંપીને રહેજો. ઘરમાં સૌથી મોટા
ખુશ્બુ અને મીરને આજે એમની બીજી એનિવર્સરી પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. તમે તમારી લાઈફમાં ખૂબ ખૂબ સુખી થાઓ, ખૂબ ખૂબ આગળ વધો અને કુટુંબની સેવા કરો, મમ્મી પપ્પાની સેવા કરો, બધાનું કુટુંબમાં ધ્યાન રાખો. તમે જોડી છો, તમે સૌથી મોટા છો, તમે બધાનું ધ્યાન રાખજો. પાછળ તમારે 3 દેરાણી આવવાની છે, બધાને તમારી જેમ ટ્રેન કરજો અને બધાનું ખૂબ જ ધ્યાન રાખજો. અને આવો જ એવો સ્નેહ રાખ્યો છે એવો જ રાખજો બધા સંપીને. તમારા બધાની તમે તમારી મશ્કરી કરે છે બધા, પણ તમને જરાક ખોટો નથી લાગતો, એ બહુ ખૂબ જ સારું છે. અને બીજી વાત એ કે તમારા મમ્મી ઓફ થઈ ગયા, પણ તમારા સંધ્યા ભાભી, તમારા મમ્મી વખતે તમે જરા પણ એમને ઓલું નથી આવવા દીધું અને એમની ખૂબ જ સેવા કરી છે. અને એમને તમે જરાય ઢીલા પડ્યા વગર એમને ખૂબ જ સાચવ્યા છે, એ ખૂબ સારું છે. એમ ડેડીની પણ ખૂબ સેવા કરજો. અને મિહિરને ખાસ કે તું પ્રમાણે તમે ખૂબ જ સુખથી શાંતિથી રહેજો અને બધાને આવી રીતે જ અને શાંતિ સંપીને રહેજો. એ ખાસ બધાને દૂધમાં તમે ખુશ્બુ, તમે કુટુંબમાં સાકરની જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા છો અને ખૂબ જ બધાની લાગણી અને આખા કુટુંબમાં બધા ખૂબ જ તમારા વખાણ કરે છે કે ખુશ્બુનો સ્વભાવ બહુ સારો છે, બધામાં મિક્સ થઈ જાય એવા છે. એવી રીતે તમારું પણ લગ્ન જીવન ખૂબ સુખી થાય એવી, ખૂબ સુખી અને સફળ થાય એવી અમે ખૂબ જ અભિલાષા અને અભિનંદન આપીએ, શુભેચ્છા આપીએ છીએ. આશીર્વાદ. સૌથી પહેલા તો ખુશ્બુને હેપી એનિવર્સરી, મીરને પણ મીર અને ખુશ્બુને બંને હેપી એનિવર્સરી. અને જ્યારથી આવ્યા છે ખુશ્બુ ત્યારથી હું જોઉં છું, એના મેરેજ થયા અને તરત જ એને 3 કે 4 મહિનાની અંદર જ પોતે આખા ઘરની જવાબદારી સંભાળી લીધી છે. એ 4 મહિના પછી તરત સંધ્યા આવીને ત્યાં વૈશાલીનું ડિલિવરી માટે જવું પડ્યું. અને જે એને ઘર સંભાળવું છે, કંચનબાને સાચવા છે, બેડીને પણ એટલા ધ્યાનથી બધું એટલું સંભાળ્યું જેટલું સંધ્યા આવી સંભાળે છે, એટલું જ એમણે સંભાળ્યું છે. એમાં એક ટકો પણ આપણે કહીએ કે કમ છે એવું પણ નથી, એટલી જ જવાબદારીથી એમણે સરસ બંનેઓને સાચવા છે, ઘર બી એટલું સરસ એમણે સંભાળ્યું છે. મીરભાઈને વધારે જ પડતા સાચવી લીધા છે. અને અમને પણ વર્ષી તબમાં પણ અમે એમની પાસે થોડો ઘણો લાભ તો અમને લીધેલો જ છે. અમે પેલું શું કહેવાય, એડવાન્ટેજ, પેલું આગલા દિવસે જઈએ ને, બીજે દિવસે શું હતું ત્યારે એમણે જે અમને કહેલા, હા હું હોસ્પિટલમાં હતી એડમિટ થયેલી ત્યારે એમણે મને જે સંધ્યા ભાભીએ પણ બહુ સાચવી છે, ખુશ્બુએ પણ જે આપેલું છે જ્યુસ ને આ તે, અમે 2-3 દિવસ જેટલા દિવસ હતી એટલા દિવસ એ પણ હું જિંદગીમાં ભૂલી શકું એમ નથી બંનેનું. બાકી એના સપોર્ટ વગર ઈ પણ ન કરી શકે. અને ગમે ત્યારે આપણે હાજર હોય ન હાજર હોય, સંધ્યા ભી હોય ન હોય, તો અમે બહાર ગયા હોય તો એ છોકરાઓને આ તે કઈ ટેન્શન રહેતું નથી, બધું સંભાળી લે છે. જે જીરલ ને બહુ ભાવે છે, મારો તવા પુલા બહુ ભાવતો નથી. પેલું શું છે, હોટડોગ જીરલ, શું આઈટમ, હા હોટડોગ, હા એ હજુ શીખી જ નથી, હું શીખી, મારે બનાવવાની છે અને પ્રતિક ને ખવડાવવાની છે. બે થી 3 થઈ જાય, આવી રીતે જાય ચાલુ રહે. હા
હા ફ્યુચરમાં એવા ઘણા ટાઈમથી તો ટ્રાય કરીએ છીએ અને હું તેની જે આશા રાખું છું કે જલ્દી જલ્દી બસ અમને બેમાંથી ત્રણ જણ થાય અને તુમન કવડાજી બચેલું બી નારિયેળનું બી એટલે મેં બે ત્રણ કવડા એવા છે બસ હું જલ્દી આશા મારી પૂરી કરે. મીર ખુશ્બુને આજે લગ્નના બે વર્ષ પૂરા થયા તમે મારા ખૂબ ખૂબ અભિનંદન આશીર્વાદ છે. તમે સાસુ સરે સેવા કરો બે ખુશ્બુને વિનંતી કરું છું કે સાસુ સરે સેવા કરજો અને તમે જે કુટુંબને જે ભાડું પડે છે તે બરાબર છે સંભાળીને આખા કુટુંબનું ભાડું ઉપાડ પડે છે અને સંધ્યાને આરામ આપજો બસ એ મારા આશીર્વાદ છે. ખુશ્બુ તમે મને મારે હું આવું તમારી બહુ સેવા કરી છે મને જમાવગર પાછા નથી દીધો તમે મને વડીલ તરીકે બહુ અમની આરોગ્ય રાખી છે અને આવી સેવા સેવા બધાને કરતા રહેજો એવી મારે આશીર્વાદ છે. મીર મારી સેવા ધ્યાન રાખજે બસ તમારી મેરેજ એવી વર્ષો છે જાણીને ખૂબ જ ખુશી થઈ છે. જેવી રીતે તમે સાકરની અંદર દૂધની અંદર સાકર ભળે એમ ભળી ગયા એવી જ રીતે તમારા સંસારમાં તમે ખૂબ સુખી થાવ એવી અમારી શુભાશીષ છે બસ. મમ્મી પપ્પાની ખૂબ જ સેવા કરજો એવી જ મારી અંતરની ભાવના છે બસ આટલું જ હું કહેવા માંગુ છું. તમારે ફુવા તરફ Lose some weight, please. Lose some weight. Okay, fine.
હજી એક વાત રહી ગઈ હતી, તમે વૈભવ ને જે સાઈડ લો નહીં, અમને જરાય નથી ગમતું. બીજી શું હતું? છે તો છે, અમે જે કહીએ છીએ સાચી વાત છે. જેટલા તો હશે ને બધા મોટા લોકો, બધાને પગે લાગજો, બે જણા, અને ઝૂકીને અંગૂઠો છુવો જ છુવો, ટચ થવો જોઈએ, તો માનશું કે તમે વિડીયોમાં કહે છે કીધું સાચું પડ્યું. અને બધાને એક એક ને પગે લાગવા પડશે પાછા, અને પછી બધાની ચા મૂકી દેજો. બસ હાઈ ક્લાસ ચા, કટિંગ ક્લાસ ચા એકદમ. ચલો હજી અમે કઈ ઓલામાં અમે અમારો હાથ નતો, એ હતો જોવું પડશે કોણ હતું, કોઈ આજે બુદ્ધ હતા. આજે અમારા હાથ જો કેટલા સાફ છે જોઈ લો. આજે હું તો ગ્લોવ પહેરી નાખું છું એના કરતા સાફ છે. ચાલો બસ. અરે આપણે વખતે રેકોર્ડિંગમાં એવું કહ્યું વિશિંગ યુ હેપી હેપી એનિવર્સરી. કુલ સ્ટાર્ટ કરો મીર ભાઈ એને કુછ ભાભી ના એ મેં કહી દીધું. કુછ ભાભી નીચે માં કહેવા જેમ કે બસ સ્ટાર્ટ કરતે હા નોર્મલ અરે રુક સ્ટોપ કર પ્લીઝ. ભાભી જાતી આવ્યા છે, એમ નથી લાગતું કે બે વર્ષ થી આવ્યા છે, એમ લાગે છે ઘણા વર્ષો રહ્યા છે ને આવ્યા છે, અને એ જાતિ આવ્યા છે તો ઈ ડોટર ઇન લો ઈ રીતના નથી રહેતા, એકદમ ફ્રેન્ડલી નેચર છે, બધા સાથે એકદમ મિક્સ થઈ ગયા છે, અને ઈ ફૂડ માઇન્ડ બ્લોઈંગ બનાવે છે, એસ્પેશિયલી તવા પુલાવ જે મને બહુ આવે છે. પછી બહુ સારી કંપની રહે છે, અમે બંને એક બે ફ્રેન્ડ તરીકે રહે છે, એવી રીતે નથી રહેતા કે મેં ભાભી છે હું એની નણંદ છું. ઇવન એ ઘણી વખત કહેતો કે વૈશાલી બે નેચર વાઇઝ બહુ સારા છે, અને હું ચાહું છું કે બીજી ત્રણ ભાભી પણ આવી જ આવે, આવા નેચર ની જ આવે. હંમેશા સાથે જઈએ છે, અને હર વખતે શોપિંગ કરવા જઈએ તો અમે બે સાથે જઈએ છીએ, અને બહુ મજા આવે છે. વેરી લકી એટલી ખુશી આપી ને કે એમની ફાંગ આવી ગઈ છે આગળ. આવું સાગર કે છે કે આપણા છોકરા બાપુ આગળ આપણે આપણે
करेगा शूटिंग लेके मतले चलो अभी मुझे तो भूल ही लूं सारा नहीं लगता तो मैं घर के अंदर एड्रेस नोट लिया था पेटा वाइज परी तब आओ जो भाभी तो रूठू पड़ो मीर भाई ने भाभी क्या क्या भाभी तमें प्लीज मीर भाई ने थोड़ा एकला छोड़ो मीर भाई तमें हमारे कंप्लेन करो कि मीर भाई हमने टाइम ना दाता हमें कुछ कंप्लेन करे जे कि मीर भाई हमने टाइम ना दाता तमें प्लीज रात ना प्लीज देखो भी जागवानी कोशिश करो તમે જાગો છો પટેલ વાર્તા સુતેલા જોઉં છું મન ખુશી છે કે ચોલો એક ભાભી લેવા છે જે મારા ફિલ્ડ મારે માં સમજી શકે છે બાકી બધા સાલા ડફર લોકો મારી મજાક ઉડાવે છે ઘરનો મેમ્બર હા ઘરનો મેમ્બર છું તમે એક સમજી શકો છો આઈ એમ નોટ ધ સર્વન્ટ ઓફ ધ ફેમિલી આઈ એમ ધ મેમ્બર ઓફ ધ ફેમિલી બસ નહીં ચિલ્લી કે એડવાઇસ આપી નહીં બાદ મે રોજ રાતના રોજ સાંજે ગુરુદેવ ની આરતી કરજો એ રોજ હા યસ ઓ પ્લીઝ અત્યારે બહુ બધી બધા મીઠી 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 વાતો કરી હશે ડાયાબિટીસ થઈ હશે પછી ખાલી વગર એક મીઠી વાત એક મીઠી વાત કરી લે એક મીઠી વાત કે ચા બહુ સારી બનાવે છે પહેલા થોડી કડી વાતો તમારે સાંભળવી પડે હકીકત તમારે કાચ બતાવવો પડશે નહીં તો તમે પછી યુનો ચણા જાડ પર ચડી જશો ચાલુ કઈ શું કરું સપોર્ટ કરીશ અરે કર ને બોલતો તો હા બોલ જા સપોર્ટ અરે તું ચાલુ તો કર વેસ્ટ નહીં કરો બોલ બોલ બીજું નામ જ નથી દેખાતું એમને હવે અમારી સાથે પાંચ મિનિટ પર એમાં દસ તો ફોન આવી જાય ખુશ ક્યાં છો બાર જાય પાંચ મિનિટ દસ ફોન તો આવી જાય ખુશ આવે ક્યાં છો તમે જલ્દી આવો એક એક વાત એમને બહુ બધી ચીજ બહુ ઘાય હોય છે બહુ બહાર જવાનું ચાલુ હોય ટાઈમ પર ટાઈમ પર એમને કેવું પડશે કે મીઠા ની ફેમિલી છે ટાઈમ ની કઈ વેલ્યુ નથી બધું શા ફેમિલી છે ટાઈમ ની કઈ વેલ્યુ નથી બધું એક બે કલાક લેટ જ ચાલે છે એ જલ્દી એડજસ્ટ એકચ્યુઅલી એકચ્યુઅલી ઈ નહીં બિફોર ટાઈમ આવે એટલે એમને એમ લાગે કે અમે લેટ આવ્યા છે અમે ટાઈમ ઉપર આવીએ છીએ પણ ઈ બિફોર ટાઈમ આવે છે ઈ બિફોર ટાઈમ આવી જાય પછી આમ જલ્દી કહો ચલો 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 અરે પાંચ મિનિટ શાંતિ તો રાખો અને મેઇન તો એ છે કે ભાઈ કોઈ રિસ્પેક્ટ આપે છે તમે આજ સુધી કોઈ નથી આપી શકા મીરભાઈ પાછળ પાછળ જ હોય છે આમ મીરભાઈ આમ ઇન્ડિપેન્ડન્ટ નથી આમ મીરભાઈ કઈ થાય તો આમ પાછળ ખુશબુ આપીને જ જોઈએ એટલે મીરભાઈ તમને કદાચ ખબર નહીં પણ ઘણી વાર તમારા મોબાઈલ સ્કેન થતા હોય છે બેડરૂમ માં તમે મૂકી જાવ મેસેજ ચેક થતા હોય નેક્સ્ટ ટાઈમ થી ધ્યાન રાખજો બ્લેકબેરી મૂકી નહીં જતા જ્યાં પાસવર્ડ અસર કે રાખો એમને બહુ આ રંગ્યા તો પકડા છે ભાઈ મને પાછો પૂછતા ચાલજો કે આ તમે શું કરતા હતા મી અરે બામ્બાર વાળા ભૂલી જાઓ હવે એક્સ થઈ ગઈ પતી ગયો હવે એમને નવી બેકરી છે હિતેશભાઈ હિતેશભાઈ ફોન કરીને પૂછી લો પછી એમના ફ્રેન્ડ બેવું લોકો અમે ઘણતા જ નથી એમના વાત કરતું જ નહીં પછી જોઈને બાપુ આવી ગયો તો બેબી આવી ગઈ હા બેબી બેબી તો આગળ નીકળી ગયો આ વાત માં જલ્દી બકા 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 ફેન બકા કમ ઓન મીરભાઈ ચાલ એક મિનિટ આપણે કન્ટિન્યુ કન્ટિન્યુ
ફટાફટ ગાડી ભગાડી ડરી ગયા હતા. વોચમેન બિચારો હજી આ સુધી જોવે છે, ના લેફ્ટ ના રાઈટ સીધી ઝૂમ કરીને ભગાઈ દીધી ગાડી ઘરે. આ સુધી મીરો એટલી ફાસ્ટ ક્યારે ગાડી ચલાવી હતી? એટલી ફાસ્ટ જયારે ત્યારે ચલાવી. પછી ખાવા પીવાનું સારું બનાવે છે, મન ભાવે છે. લસણ કાંદા એ બધું નાખે છે એટલે મન ભાવે છે. ચા તો હજી સારી બનાવે છે. અત્યારે જો ભાભી સાથે કેટલા આરામથી ફ્રીલી વાત કરીએ છીએ. સારું, અહીંયા છે એટલે પાછું કે જલ્દી 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 કરો જલ્દી કરો સારી નથી. સારું છે. હવે આ તુજે અમે કેટલા જણને સમીર કાકા, મહેન્દ્ર કાકા, નિપુલ કાકા, ભૂપેન કાકા, હજારો કાકા હતા. હવે અમે ચાહીશ કે કોઈ અમારે કાકા કહે. શું કહે? બરાબર અમારું વધારે સાંભળજો, બધા સુગર લો થઈ જશે. બસ બસ ચલો. બીજું કેમ ની આગળ હેપી મેરિડ લાઈફ માટે કઈ બોલો? ઉતાવળી નો પ્લીઝ.